विद्यार्थी मित्रों, सरदार पटेल विद्यालय चैनल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय SPCC, एम SP में आप चेप्टर 2 सेक्रेटरी कंपनी नो सेक्रेटरी। तो एना से गया वीडियो में आप सेक्रेटरी ना गुणों और लायकातों विषय अभ्यास करो। तो आ सेशन अंदर आप सेक्रेटरी निमणूक जोगवाईओ विषय अभ्यास करीशू। तो नवा कंपनी धारा 2013 मुजब कंपनी नो सेक्रेटरी KMP तरीके काम करे छे। की मैनेजरियल पर्सनल एट्ले कि चावीरूप संचालकीय व्यक्ति तरीके काम करे छे। तो आवो महत्वनो व्यक्ति तो एमां KMP में पांच व्यक्तिनो समावेश थाय छे। एमां बीजा नंबरे कंपनीनो सेक्रेटरी आवे छे। तो ज्यारे बीजा नंबरे सेक्रेटरी आवतो होय त्यारे एनी जवाबदारीओ वधी जती होय। तो कोई पण व्यक्तिने जेम ऊंचू स्टेटस मळे एम एनी जवाबदारी फरજોમાં વધારો થાય। તો એની નિમણૂકની જોગવાઈઓ પણ હોય છે। તો એને કંપનીની સેક્રેટરી નિમણૂક કરતી વખતે 2013ના કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓનું પાલન કરીને એની નિમણૂક કરવામાં આવે છે તે આપણે જોઈએ। તો નિમણૂક અંગેની સૌ પહેલાં આપણે જોગવાઈઓ જોઈએ। નિમણૂક અંગેની જોગવાઈઓ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, પહેલી જોગવાઈ છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે। પહેલી જોગવાઈ કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એટલે જે કંપનીએ 5 કરોડ રૂપિયા કે 5 કરોડથી વધારે રૂપિયાનું કંપનીમાં રોકાણ કરીને કંપનીનો ધંધો શરૂ કર્યો હોય ત્યાં ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે। તો આ પહેલી જોગવાઈ થઈ 2013ના કંપની ધારા મુજબ। બીજી જોગવાઈ છે કે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે। સેક્રેટરી જે નિમવાનું છે એ જીવંત વ્યક્તિ જ હોવો જોઈએ, પછી એ વ્યક્તિ જ હોવો જોઈએ, અને ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં। કોઈ વ્યક્તિ માલિકીની પેઢી હોય કે કોઈ ભાગીદારી પેઢી હોય કે કોઈ સંસ્થા હોય તો એને સેક્રેટરીની નિમણૂક કરી શકાય નહીં। તો ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં। સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, કોઈ ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાની નિમણૂક થઈ શકે નહીં। ત્રીજું છે, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ
ઓફ કંપની સેક્રેટરીઝ. ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. આપણે આગળ આની ચર્ચા થઈ ગઈ આગળના વિડીયોમાં કે જે વ્યક્તિ કંપનીનો નિમણૂક કંપનીનો સેક્રેટરી બનવા માગે છે તેની પાસે કોનું પ્રમાણપત્ર હોવું જોઈએ, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. 2013ના કંપની ધારા પ્રમાણે તે કંપનીનો સેક્રેટરી હોવો જોઈએ. પછી ત્રીજું ચોથું છે, કંપની સેક્રેટરી તરીકે કોની નિમણૂક ન થઈ શકે, તો કંપની સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. કેવી વ્યક્તિ નિમણૂક, તો સૌની સેવિટ જે કોર્ટે જે વ્યક્તિ નાદાર જાહેર કર્યો હોય, અસ્થિર મગજનો હોય કે 18 વર્ષથી નાની ઉંમરનો હોય, એટલે કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. પાંચમું, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે. એટલે કે કંપનીના જે 12 કે 15 સંચાલકો, એ બધા સંચાલકો સભા ભરાય એમાં સેક્રેટરીનો ઠરાવ પસાર કરવો પડે. આ ઠરાવમાં શું લખેલું હોય, તો એક તો નિમણૂક અંગેની શરતો લખેલી હોય, નિમણૂક અંગેની શરતો. બીજું, મહેનતાણું નક્કી કરેલું હોય. અને ત્રીજું, મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. આટલી વસ્તુ કંપનીના ઠરાવમાં લખેલી હોવી જોઈએ. એક તો નિમણૂક કંપનીના સેક્રેટરી થવા માટે કઈ કઈ શરતો છે, બીજું એનું મહેનતાણું કેટલું રહેશે, અને એક એને મેમ્બરશિપ નંબર આપવામાં આવે છે. છઠ્ઠું, સેક્રેટરી પાસેથી KMP તરીકે નિમાવા માટેની સંમતિ લેવી પડે, કે સેક્રેટરી પોતે રાજી ખુશીથી સેક્રેટરી બનવા રાજી છે તે માટેની તેની પાસે સંમતિ લેવી પડે. અને સાતમું, કંપની રજિસ્ટ્રાર પાસે 2 ફોર્મ ભરવાના હોય છે. એક તો ફોર્મ MGT 4, પહેલું ફોર્મ છે ફોર્મ MGT 4, જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ, એટલે કે સંચાલક મંડળ ઠરાવને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિ પત્રક નોંધાવવું પડે. MGT 14ની સાથે સાથે સંચાલક મંડળનો ઠરાવ આપવો પડે, અને સેક્રેટરી પાસેથી આપણે એની રાજીખુશી સેક્રેટરી બનવા તૈયાર છે તેવું સંમતિ પત્રક નોંધાવવું પડે. કોની પાસે નોંધાવવું પડે, તો કંપનીના રજિસ્ટ્રાર પાસે. કંપનીના રજિસ્ટ્રાર પાસે 2 ફોર્મ નોંધાવવા પડે. પહેલું ફોર્મ છે MGT 14, એની અંદર એક તો સંચાલક મંડળનો ઠરાવને KMP તરીકે લીધેલ સંમતિ પત્રક, બીજું છે ફોર્મ MR 1, ફોર્મ MR 1ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ,
એટલે કે પાંચ વ્યક્તિઓનો કેએમપીમાં સમાવેશ થતો હતો, મુખ્ય વહીવટી અધિકારી, જનરલ મેનેજર, પછી બીજા બે વ્યક્તિ હતા, બીજો હતો કંપનીનો સેક્રેટરી, ત્રીજો હતું મુખ્ય નાણાકીય અધિકારી, ચોથું હતું પૂર્ણ સમયના સંચાલક, ને પાંચમું કંપની જાહેરા મુજબ જે વ્યક્તિ જાહેર કરવામાં આવે તે અધિકારી. તો આ ચારેય જણની સંમતિ લેવી પડે. જે વ્યક્તિને કંપની સેક્રેટરી બનાવવાનો છે એ સેક્રેટરી માટે ચારેય વ્યક્તિની સંમતિ લેવી પડે. અને સંચાલક મંડળનો ઠરાવ આ 60 દિવસમાં આ બધું સંચાલક રજિસ્ટ્રાર પાસે નોંધાવી દેવું પડે. તો અહીંયા 7 નિમણૂકની જોગવાઈઓ છે. એક તો કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ તેથી વધુ હોવી જોઈએ. બીજું, જ્યાં સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, કોઈ ભાગીદારી પેઢીની સંસ્થાની નિમણૂક થઈ શકે નહીં. ત્રીજું, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીઝ સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોય જોઈએ. ચોથું, સેક્રેટરી નાદાર કે અસ્થિર મગજનો કે સગીર વ્યક્તિ હોવો જોઈએ નહીં. પાંચમું, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો જોઈએ. ઠરાવમાં 3 વિગતો દર્શાવવી જોઈએ. એક તો નિમણૂક અંગેની શરતો, બીજું મહેનતાણું, અને ત્રીજું કંપનીનો સેક્રેટરીનો મેમ્બરશીપ નંબર. પછી છઠ્ઠું છે, સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે નિમાવા માટે સંમતિપત્ર લેવું પડે કે એ રાજી ખુશીથી કંપનીનો સેક્રેટરી બનવા તૈયાર છે. સાતમું, રજિસ્ટ્રાર પાસે 2 ફોર્મ નોંધાવવા પડે, એક ફોર્મ MGT-14 અને બીજું ફોર્મ MR-1. એ 60 દિવસની અંદર કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી દેવું પડે. હવે સેક્રેટરીના કાર્યો અને ફરજો કયા કયા છે એ આપણે જોઈએ. તો સેક્રેટરીના કાર્યો અને ફરજો કયા અનુસાર નક્કી થાય, એનો આધાર શું છે એ આપણે જોઈએ. સેક્રેટરીના કાર્યો, તો સેક્રેટરીના કાર્યો અને ફરજો, સેક્રેટરીના કાર્યો અને ફરજો નો આધાર શેના ઉપર છે? તો એક તો કંપનીના કદ ઉપર, પહેલું કંપનીના કદ ઉપર. કંપનીનું નાનું કદ હોય તો એ પ્રમાણે, અને મોટું કદ હોય તો એ પ્રમાણે. બીજું છે ધંધાનો પ્રકાર, એટલે કે વ્યક્તિગત માલિકી છે કે ભાગીદારી પેઢી છે કે જોઈન્ટ સ્ટોક કંપની છે. પછી ત્રીજું છે નિમણૂકની શરતો. સેક્રેટરી માટે કઈ કઈ નિમણૂકની શરતો છે? ચોથું છે સંચાલકોએ સોંપેલા કાર્યો. આ 4 બાબતો ઉપર સેક્રેટરીના કાર્યો અને ફરજો નક્કી થાય છે કે નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેણે કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા આ 4ના આધારે નક્કી થાય છે. પહેલું કંપનીના કદ ઉપર, ધંધાના પ્રકાર ઉપર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્યના આધારે. પછી સેક્રેટરીનું સ્થાન નક્કી થાય. તો એમાં ઘણી બધી કંપનીઓ હોય, ખાનગી કંપની હોઈ શકે, જાહેર કંપની હોઈ શકે, બહુરાષ્ટ્રીય કંપનીઓ હોઈ શકે, આંતરરાષ્ટ્રીય કંપની હોઈ શકે. તો જેવો કંપનીનો પ્રકાર હોય એ પ્રમાણે સેક્રેટરીની ફરજો અને કાર્યો નક્કી થાય છે. તો હવે આપણે એના કાર્યો જોઈએ. તો પહેલું કાર્ય શું છે? તો પહેલું કાર્ય છે આ કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. સમયસર કાયદાની જોગવાઈઓનું સંચાલકોને યાદ કરાવવું. પછી 2013ના કંપની ધારા મુજબ કયા નિયમો છે અને કંપનીને કઈ જોગવાઈઓ લાગુ પડે છે તે બાબતો અને કાયદાની બાબતો અંગે સમયસર સંચાલકોને અહેવાલ આપવો. બીજું, સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે તે જોવું, કે પોતાના સેક્રેટરી વિશેના કાયદાઓનું કંપની બરાબર પાલન કરે છે કે શોષણ કરે છે તે જોવું. અને ત્રીજો, નિયત કરવામાં આવે તે ફરજો બજાવે, એટલે કે નક્કી કરેલી કરારમાં કોન્ટ્રાક્ટ પેપરમાં જે ફરજો
नक्की करी हो फरजों योग्य पालन करव। हवे सेक्रेटरी फरजो जो है तो सेक्रेटरी फरजो आठ अँ आप पहली फरज है कंपनी संचालकों ने कंपनी संचालकों ने तेमनी फरजो सत्ताओ अने जवाबदारीओनु मार्गदर्शन आपवुं। संचालकों हो कंपनी एमने तेमनी फरजो शू है सत्ताओ शू है जवाबदारी शू है 2013 ना कंपनी धारा मुजब तेनू तेमने मार्गदर्शन आपवुं। पछी बीजू है संचालक मंडळनी अने सामान्य सभा अंगेनू आयोजन करवो। संचालक मंडळनी अने सामान्य सभा अंगेनू आयोजन करवो। संचालकोनी सभा बोलावानी होय तो नोटिस तैयार करवी, एजेंडा तैयार करवो, मिनिट्स तैयार करवो, सामान्य सभा बोलावानी तो एनु आयोजन करवो अने तेनी सभा नोंध राखवी। सभा में जे जे कार्य थया होय एनी सभा नोंध राखवानी होय, सभा नोंध राखवी। त्रीजू छे संचालक मंडळ ने बीओडी कहेवाय, बोर्ड ऑफ डिरेक्टर एटले संचालक मंडळ, सामान्य सभा, के अन्य सत्ताओ पासे थी कंपनी धारानी जोगवाई अनुसार जरूरी मंजूरी मेळवी। कंपनी धारा मुजब बीओडी એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર, સામાન્ય સભા કે અન્ય સત્તાવાળા હોય એમની પાસે કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી જે કંઈ કામ કરવું એની પહેલાં મંજૂરી મેળવવી પડે। પછી પાંચમું ચોથું કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી। અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરી। કંપની ધારા મુજબ બીજી ફરજો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ બધી રજૂઆત કરવી। પછી છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી। કંપનીના धंधा माटे संचालक मंडल ने जरूरी मदद करवी। कंपनी ना संचालक मंडल ने કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કંપનીના સુશાસન એટલે સારા
सारी रीते कंपनी शासन करी सके ते माटे कंपनी ना सुशासन अने श्रेष्ठ कार्य प्रणाली अंगे मदद करवी अने मार्गदर्शन आपवू ત્યાર પછી કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ ફરજો અદા કરવી કંપની ધારા 2013માં જે ફરજો આપી હોય તેનું પાલન કરવું અને નિયમોમાં જણાવેલ ફરજો અદા કરવી કંપની ધારા 2013 પ્રમાણે કે 1956ના કંપની ધારા અનુસાર જે નિયમો બનાવેલા છે એ નિયમોની પ્રમાણે કામ કરવું અને તેમાં જણાવેલ નિયમો પ્રમાણે પોતાની ફરજો અદા કરવી પછી 8મું સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી સંચાલક મંડળ દ્વારા જે જે હુકમ થાય સમયે સમયે જે જે કામ સોંપવામાં આવે તે ફરજો સેક્રેટરીએ બજાવી તો અહીંયા આપણે 8 ફરજો જોઈ પહેલું જોયું કંપનીના સંચાલકોને તેમની ફરજો સત્તાઓ અને જવાબદારીઓ વિશે સમયે સમયે માર્ગદર્શન આપવું યાદ કરાવવું સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગે પહેલેથી આયોજન કરવું એટલે નોટિસ તૈયાર કરવી એજન્ડા તૈયાર કરવો મિનિટ્સ તૈયાર કરવી સભા દરમિયાન જે જે કાર્યો થાય તેનું લખાણ લખવું કાર્યસૂચિ તૈયાર કરવી પછી સભામાં નોંધ રાખવી પછી ત્રીજું BOD એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ સામાન્ય સભા કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવે જે કાર્યો કરવાના હોય પહેલાં સેક્રેટરી આ બધા સત્તાવાળાઓ પાસે મંજૂરી મેળવવી પડે ચોથું કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી જે બીજી ફરજ હોય કંપની ધારા 2013માં જણાવેલ હોય ફરજો બજાવી તે માટે જુદા જુદા સત્તાધીશો પાસેથી મંજૂરી મેળવી અથવા રજૂઆત કરવી પાંચમું કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂર હોય તો તેમને મદદ કરવી છઠ્ઠું કંપનીના સંચાલક મંડળને કંપનીના વ્યવસ્થિત શાસન કરી શકે કંપનીનું વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકે તે માટે શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ કરવી અને માર્ગદર્શન આપવું સાતમું કંપની ધારા અને નિયમોમાં જણાવેલ ફરજો અદા કરવી એટલે 2013ની SEBIના કાયદા મુજબ જે જે નિયમો દર્શાવેલા તે મુજબ કાર્ય કરવું આઠમું સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી 8 ફરજો તમારે પાકી કરવાની રહેશે પરીક્ષામાં કાર્યો 3 અને ફરજો 8 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે તો નેક્સ્ટ સેશનની અંદર આપણે સેક્રેટરીની સત્તાઓ મર્યાદાઓ અને જવાબદારીઓ વિશે ભણીશું.